ઈડર તાલુકાના ગુહાઈ અસરગ્રસ્તોને 30 વર્ષ પહેલા જૂનું સાબલી ગામ ડૂબમાં જતા જૂના સાબલી ગામ પાસે પુનઃવસવાટ કરી રામાયણ વસાહત અને મહાભારત વસાહત બનાવવામાં આવી હતી અને ગુહાઈ જલાગાર યોજનાના અસરગ્રસ્તોને મળતા લાભો માટે સરકાર દ્વારા 40 વર્ષ પહેલાં ગામના આગેવાનો સાથે મૌખિક કરાર કરેલ કે આ ગામના રહીશોને રોડ, રસ્તા, દવાખાનું, પ્લોટ, શાળા અને રોજગારી આપવામાં આવશે. અસરગ્રસ્તોના પુનઃવસવાટ માટે સરકાર દ્વારા કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી અને રામાયણ અને મહાભારત ગામના રહીશો સાથે છેતરપિંડી કરી છે, જેમાં છેલ્લા કેટલાય વર્ષથી સાબલી ગામના રહીશો પાકા ડામર રસ્તાની રાહ જોઈ રહ્યા છે. રામાયણ ગામ ખાતે પ્રસિદ્ધ મહાકાલી માતાનું મંદિર આવેલ છે, જ્યાં દર રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે અસંખ્ય દર્શનાર્થીઓ આવે છે, જેમને આવા બિસ્માર રસ્તાને લીધે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવે આ રોડનું લગભગ 30 વર્ષથી ગૃહે પ્રોજેક્ટની અંદર આ રોડ મુકાયેલો, છતાંય હજી સુધી એ રોડનું કામ થયું નથી. અમે ગામવાળાઓએ વારંવાર આ બાબતની રજૂઆત કરી, છતાંય અમારી રજૂઆત ત્યાં જઈ એટલે ખાલી એમને આશ્વાસન આપ્યું કે ભાઈ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને ટૂંક સમયમાં તમારો રોડ ચાલુ થશે, છતાંય હજી સુધીની અંદર અમારો રોડ ચાલુ થયો નથી. અને અમારી રોડની, કારણ કે ઈડર તાલુકાની છેલ્લી કોર્નર ઉપર આવેલું આ એક અમારું ગામ છે, બીજી કોઈ પણ જગાએ અમારી રોડની કોઈ સવલત અમને મળી શકે એમ નથી. તો આવી અમે રજૂઆતો કરી કલેક્ટરને કરી, છતાંય અહીંયા તપાસ માટે આવ્યા પણ હજી સુધી કે અમને કંઈ વર્ક ઓર્ડર મળી ગયો છે, એને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે બરાબર, પણ આપ્યો છતાંય આજે આ 12 મહિના થવા આવ્યા છતાંય હજી આ રોડનું કંઈ પણ કામ થયું નથી. અમે મહાભારત ગામના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ મગનભાઈ પરમારના જણાવ્યા અનુસાર